इंडस्ट्रियल प्लॉट और रेसिडेंशियल प्लॉट में बेजिक शू फरक छे? कोईपण जमीन एने करवामां आवे तो एमां ए बिन खेतीना करवा माटेनो हेतु दर्शावामां आवेलो होय छे, तो जे औद्योगिक हेतु माटे प्लान पास थयो होय तो एने बिन खेतीनी परवानगी औद्योगिक खेती माटे आपवामां आवे, अने रहेणाक माटेनो जो प्लान पास थयो होय तो एने बिन खेतीनी परवानगी रहेणाक माटे करवामां आवी होय। એટલે બેઝિક તફાવત કંઈ હોતો નથી, કોનો ઉપયોગ કઈ જગ્યાનો ઉપયોગ કઈ રીતે કરવા માંગે છે એનો હોલ્ડર માલિક તેના આધારે એની પરમિશન આપવામાં આવે છે, પણ સબ્જેક્ટ ટુ એ મર્યાદાને આધીન કે ડીપીમાં એટલે કે ડેવલપમેન્ટ પ્લાનમાં એનો ઝોન કયો છે, એટલે રેસિડેન્શિયલ ઝોનમાં રેસિડેન્સની પરવાનગી મળે, ઔદ્યોગિક ઝોનમાં ઔદ્યોગિકની પરવાનગી મળે। લીવ એન્ડ લાયસન્સનો કરાર અને ભાડા કરાર વચ્ચેનો શું ફરક છે? લીવ એન્ડ લાયસન્સ એ એક એવો એગ્રીમેન્ટ છે કે જે રાઇટ ઓફ એન્જોયમેન્ટ એટલે તમે મિલકત વાપરવા માટે આપો છો તેવું કહેવાય, એટલે લીવ એન્ડ લાયસન્સમાં પ્રોપર્ટીના રાઇટ્સ ઊભા થતા નથી। જ્યારે ભાડા કરારમાં શું છે, એક એવો કરાર છે કે જેને પ્રોપર્ટીના હક સાથે સંબંધ ધરાવે છે, એટલે લીવ એન્ડ લાયસન્સ જો કોઈ હોય તો એ માત્ર એને વાપરવાના હક પ્રાપ્ત થાય છે, એને લાયસન્સ આપવા માટે આવે છે કે વાપરવા માટેનું લાયસન્સ આપવામાં આવે છે। જ્યારે ભાડા કરાર એક એગ્રીમેન્ટ કરવામાં આવે છે, એને મિલકતની સોંપણી કરવામાં આવે છે, એટલે એની વચ્ચેનો તફાવત આ જ છે કે કાયદાથી વધુ મજબૂત રીતે બંધન માલિક અને ભાડૂત વચ્ચે ભાડા કરારમાં આવે, કે ભાડૂતને ખાલી કરાવવું ભાડા કરાર હોય તો મુશ્કેલ થાય। લીવ એન્ડ લાયસન્સમાં મિલકતના રાઇટ્સ જ નથી મળતા એટલે એનો કબજો ગણાતો નથી, એટલે બેનામાંથી કયું સારું તો આ રીતે જો સરખામણી કરે તો ઓટોમેટિક એમ કહેવાય કે લીવ એન્ડ લાયસન્સ એ સામાન્ય રીતે જમીન માલિકને વધારે ફેવરેબલ હોઈ શકે। ખેતીની જમીન ખરીદદારમાં એક ખેડૂત હોય અને બાકીના બિન ખેડૂત હોય તો દસ્તાવેજ કાયદેસર બની શકે કે નહીં? જો ખેતીની જમીન બિન ખેડૂત ખરીદી શકે નહીં, પછી ખેડૂતની સાથે રહીને પણ ખરીદી શકે નહીં। સામાન્ય રીતે કલેક્ટર સાહેબ ચાલ્યા ગયા, નહીંકર એમ કે ભાઈ ખેડૂત અને બિન ખેડૂતે સાથે મળીને દસ્તાવેજ કર્યો હોય તો એ આખો દસ્તાવેજ ગેરકાયદેસર કરાય, પણ મેહુલભાઈ અહીંયા છે તો મેહુલભાઈ હાઈકોર્ટમાંથી એવો ઓર્ડર લાવી શકે કે ભાઈ ખેડૂતે જે ખરીદ્યું છે તે કાયદેસરનો ગણાય અને બિન ખેડૂતે ગણ્યો છે તે ગેરકાયદેસરનો ગણાય, એટલે ખેડૂત પૂરતો કાયદેસરનો ગણાય અને બિન ખેડૂત પૂરતો ગેરકાયદેસરનો ગણાય। પછી હાઈકોર્ટે એવી એક છૂટ આપી છે એક જજમેન્ટમાં કે જો બિન ખેડૂતે ખરીદેલી જગ્યા હોય તે ખેડૂતના નામ પર ટ્રાન્સફર કરી આપે અને એ જેણે ખરીદી છે એના પર એના હક ટ્રાન્સફર થઈ જાય તો આખો દસ્તાવેજ એ કાયદેસરનો ગણાય, પણ એ માત્ર ખેડૂત ના જ નામ પર રહે, બિન ખેડૂત એનાથી ખેડૂત બની શકે નહીં। ઓકે, હું માનું છું કે ટૂંકમાં પણ સમજી શકાય તેવી ભાષામાં જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ। લેન્ડ લોસ જજમેન્ટ્સ ગુજરાતી માસિક, જમીન મિલકત સાથે સંકળાયેલ તમામ લોકો માટે ઉપયોગી મેગેઝિન, જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ તથા દેશની તમામ નામદાર હાઈકોર્ટ દ્વારા નિર્ણિત ચુકાદાઓ, કેસની સમરી, મહત્વના પરિપત્રો અને માહિતીસભર લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આપની કોપી બુક કરાવવા માટે હમણાં જ સંપર્ક કરો 7878620405।